સુરતના ચોકમાં ગાંધીબાગ સામે જૂની સિવિલ હોસ્પિટલની દિવાલો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે તેના પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ તેવું લખાણ લખવામાં આવ્યું હતું અને આજે 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વના દિવસને કાળો દિવસ હોવાનું લખાણ લખાયું હતું. આ લખાણના પગલે સ્થાનિક લોકો સહિત હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ચોક વિસ્તારમાં કોઈ ચોક્કસ વર્ગના ટીખળખોર દ્વારા આ પ્રકારનું લખાણ કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. જૂની સિવિલ હોસ્પિટલની દિવાલ પર લખાયેલા લખાણ થોડા સમયમાં સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની ગયું. અતિવ્યસ્ત એવા ચોક વિસ્તારમાં કોણે આ પ્રકારનું લખાણ લખ્યું છે તેને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ગાંધી પ્રતિમા અને સામે જ આ લખાણ લખવામાં આવ્યું છે. જોતજોતામાં સમગ્ર શહેરમાં આ બાબત ફેલાઈ જતા કેટલાક ભાજપના નેતાઓ અને હિન્દુ સંગઠનના લોકો એકત્રિત થઈ ગયા હતા. 15મી ઓગસ્ટને કાળો દિવસ લખવામાં આવતા અનેક લોકોની લાગણી દુભાઈ હતી. લખાણ પરથી એક વાત સ્પષ્ટ હતી કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે દેશ અને વિશ્વનું સૌથી મોટું સાંસ્કૃતિક સંગઠન તરીકે ઓળખાય છે. જોકે ભાજપ સાથેની નિકટતાના કારણે અનેક વખત વિવાદ ઊભો થતો રહે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સામાજિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દેશ વિદેશમાં કરવામાં આવી છે જેને આતંકવાદી સંગઠન સાથે સરખાવી દેતા સુરતના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પદાધિકારીઓ અને સ્વયંસેવકો વચ્ચે પણ ચર્ચાએ જોર પકડ્યો હતો. દિવાલ પર લખાણ લખતાની સાથે જ સમગ્ર શહેરમાં આ સમાચાર વાયુવેગે ફેલાયા હતા. ભાજપના નેતાઓ અને હિન્દુ સંગઠનો તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોને છતાં ગાંધી પ્રતિમા સામે એકત્રિત થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. 15મી ઓગસ્ટને કાળો દિવસ લખનાર સામે કાયદાકીય પગલાં લેવાય તેવી માંગ કરવામાં આવી હતી. સિવિલના ગેટ પર ની દિવાલ પર જે ગાંધી આપણા ગાંધી બાપુના સ્ટેચ્યુની સામે એ દિવાલ પર કોઈક તોફાની તત્વો દ્વારા અને અસામાજિક તત્વો એણે આજના આપણા 75મા સ્વતંત્રતા દિવસને શાંતિ અને ભાઈચારાની એકતાની જે આપણા ભારત દેશની મિસાલ છે એને દોડવાનો પ્રયાસ કર્યો છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે ભારતનું અભિન્ન અંગ છે તેના વિશે ખરાબ ટિપ્પણીઓ કરી છે એને અમે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ શ્રી સખત શબ્દોમાં વખોડ્યો છે. અમારી માંગ એવી છે કે આમની નોંધ ગંભીરતાથી લેવામાં આવે. હાલ અહીંયા ઉપસ્થિત કોઈ છે નહીં તો અમે પોલીસ કમિશનરશ્રીને આ બાબતે આપના માધ્યમથી જાણ કરવા માંગીએ છીએ કે આની પર ત્વરિત અને એકદમ કડક પગલાં લેવામાં આવે.